ભાવનગરમાં ઉનાળાની શરૂઆતથી જ પાણીની પારાયણ, શેત્રુંજી ડેમ, તળાવોમાં દરરોજ 8 MLD પાણીની ઘટ છે. મહીપરીએ જે યોજનામાંથી પાણી લેવાનો મહાનગરપાલિકાનો નિર્ણય, ભાવનગર મહાનગરપાલિકાનો વધુ 10% પાણી લેવાનો નિર્ણય. મયુર અમારી સાથે જોડાઈ ગયા છે. મયુર, હજી તો ઉનાળાની શરૂઆત જ છે, માર્ચ મહિનાનો અંત છે ને એમાં જ પાણીની પારાયણ, ત્યારે શું વધુ વિગતો? જી પ્રીતિ, ચોક્કસથી વાત કરીએ તો ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીની જે છે પોકાણ છે તે સામે આવી રહી છે. કારણ કે ઉનાળો આવતાની સાથે જ પાણીની જરૂરિયાત વધવાથી કહી શકાય કે પાણીની જે આવક છે તેમાં ઘટાડો કરવામાં આવ્યો છે. શહેર અને જિલ્લામાં જે રીતે ડેમો અને તળાવોમાં પાણીની જે ઘટ થઈ છે તેના કારણે દરરોજ ભાવનગર શહેરમાં 8 MLD પાણીની છે તે ઘટ જોવા મળી રહી છે. કારણ કે ભાવનગરની આ જિલ્લાની મુખ્ય બે પાણીના સ્ત્રોત કહી શકાય શેત્રુંજી ડેમ અને બોર તળાવમાંથી જે પાણી મળતું હતું તે ઓછું થઈ જતા હવે મહીપરિયતની લાઇનમાંથી પાણી છે તે લેવામાં આવશે. મહીપરિયતની યોજનામાંથી 10% પાણી છે તે વધુ પાણી લેવાનો છે તે મનપાનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. ત્યારે કહી શકાય કે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીની છે તે પારાયણ સામે આવી રહી છે. પ્રીતિ, બિલકુલ આભાર તમામ વિગતો માટે. મહીસાગરમાં તળાવ ભરવાની માંગ સાથે વિરોધ. વીરપુર તાલુકાના આસપુર તળાવ ભરવા ખેડૂતોની માંગ. ગામના બોરમાં પાણીના સ્તર નીચે જતા લોકોમાં ચિંતા વધી. તળાવ ભરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. તો આ તરફ મહીસાગરમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી. કડાણા અને ભાદર ડેમમાંથી પાણી છોડાયું. કડાણામાંથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડાયું. ભાદર ડેમમાંથી ભાદર કેનાલમાં પાણી છોડાયું છે. કૌશિક વધુ વિગતો આપશે. જી કૌશિક, હાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, કેટલું પાણી છોડવામાં આવ્યું? જી પ્રીતિ, ચોક્કસથી ફરી એકવાર ખેડૂતોની જે માંગ હતી ને એ માંગને સંદેશ ન્યૂઝે જે વાચા આપી હતી, હાલ સંદેશ ન્યૂઝના અહેવાલની અસર થતી જોવા મળી રહી છે. કારણ કે સિંચાઈ વિભાગ દ્વારા આજે ખેડૂતોની જે માંગ હતી ને આપણે જે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો એના ભાગરૂપે આજે કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. સુજલામ સુફલામમાં તેમજ ભાદરમાંથી ભાદર કેનાલની અંદર પણ પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે રાજ્યના 7 જિલ્લાના ખેડૂતોને તેને સીધી અસર થશે અને તેના કારણે જે પાક સુકાતો હતો તેને નવું જીવતદાન મળશે. કહી શકાય કે ભાદર ડેમની અંદરથી પણ પાણી છોડવામાં આવ્યું છે, તેના કારણે મહીસાગર જિલ્લાના પણ લુણાવાડા, ખાનપુર અને વીરપુર તાલુકાના અંદાજે 6000 ખેડૂતોને તેનો લાભ થશે. પ્રીતિ, આભાર તમામ વિગતો માટે.